આગળ વાત કરીએ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. રેકોર્ડ બ્રેક ઠંડી અહીં વરસી રહી છે, જેના કારણે લોકો પણ ઠૂંઠવાઈ ગયા છે. લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ઉત્તર પ્રદેશમાં ભારે ઠંડીથી 28 લોકોના મોત નિપજ્યા છે. રાજસ્થાનમાં ઠંડીની વાત કરીએ તો તેના કારણે 3 લોકોના મોત નિપજ્યા છે. હરિયાણામાં ઠંડીને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વિઝિબિલિટી આંક સતત ઘટી રહ્યું છે. દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ઉત્તર ભારતમાં સીઝનની સૌથી વધુ ઠંડી વરસી રહી છે, જેના કારણે હરિયાણા હોય, દિલ્હી હોય, રાજસ્થાન હોય, તમામ જગ્યાએ એક જ પ્રકારનો વાતાવરણ, એક જ પ્રકારનો માહોલ, જેના કારણે લોકોને વીઠવાનો વારો આવ્યો છે. રોજબરોજના કામ કરવામાં પણ લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દ્રશ્યો સામે આવ્યા છે માઉન્ટ આબુથી. આપ જોઈ શકો છો પારો સતત માઇનસમાં પહોંચી રહ્યો છે, પારો ગગડી રહ્યો છે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે ગુજરાતમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે ઉનાળા અને ચોમાસા દરમિયાન પણ જે અતિ ગરમી અને અતિવૃષ્ટિનો માહોલ હતો, શિયાળામાં પણ ઠંડીનો ચમકારામાં એ જ પ્રકારે વધારો જોવા મળી રહ્યો છે.